હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપી એન્ડ વ્લોગ. આજે આપણે બનાવીશું મગની દાળના વડા, અથવા આપણે તેને વાટી દાળના ભજીયા પણ કહી શકાય. તો તેના માટે મેં અડધા કપ દાળને મેં પલાળી લીધી છે 4 થી 5 કલાક માટે, અને તેમાંથી મેં થોડીક દાળને મિક્સીમાં ક્રશ કરી લીધી છે અને થોડીક દાળને મેં સૂકવી લીધી હતી. ત્યારબાદ હવે આપણે આ બધી દાળને મિક્સ કરી લઈશું. પાણીનો ભાગ ન રહે તે રીતના આપણે દાળને સૂકવી દેવાની છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેમાં 5 થી 6 ડુંગળીની ઝીણે ઝીણા કટ કરીને એડ કરીશું. આમાં ડુંગળીનું પ્રમાણ વધારે રાખવાનું ફ્રેન્ડ્સ, તો જ તેનો સ્વાદ સરસ આવશે. ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. જો તમને વધારે તીખું પસંદ હોય તો તેમાં આપણે મરચાં વધારે એડ કરી શકીએ. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. તેમાં ધાણા જીરું પાવડર, ત્યારબાદ તેમાં હિંગ, ત્યારબાદ તેમાં મરચું પાવડર, ત્યારબાદ તેમાં હળદર અને થોડોક લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે તેમાં ચણાના લોટ નો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ. મેં 4 ચમચી એડ કરેલા છે. તમે જ્યારે આપણે મિક્સ કરીશું ત્યારે આપણને લાગે વધારે, તો આપણે વધારે ચણાનો લોટ એડ કરવાનો. બરાબર મિક્સ કરી લેવાનું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના મિક્સ થઈ જાય. હવે આપણે આ બધા વડાને આપણે વારી લેશું. હાથમાં આપણે તેલ લગાવી લેશું અને ત્યારબાદ આપણે તે વડાને વારી લેશું. જો વડા બરોબર ન બને અને ચોટતા રહે તો આપણે તેમાં થોડોક ચણાનો લોટ એડ કરીશું, જેથી સરસ રીતે વળી જાય. એકદમ જાડા આપણે નહીં રાખવાના ફ્રેન્ડ્સ, એકદમ પતલા એક બનાવવાના છે, જેથી આપણે જ્યારે આપણે તેને તરીએ ત્યારે સરસ રીતે તે ભજીયા એકદમ સરસ રીતે થઈ જાય. મેં થાળીમાં બી થોડોક ચણાનો લોટ એડ કરેલો છે, જેથી આપણે જ્યારે ઉથલાવીએ ત્યાં થઈ જાય. હવે તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આપણે તેમાં બધા વડા એડ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર અથવા ધીમી ફ્લેમ ઉપર જ આપણે તેને ચડવા દેવાના છે ફ્રેન્ડ્સ, કેમકે દાળ ચડી જાય તે રીતના આપણે તેને તરવાના છે. એકદમ ધીમા ફ્લેમ ઉપર આપણે તેને ચડવા દેવાના છે ફ્રેન્ડ્સ. ઉથલી જશે એકદમ સરસ રીતે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ઉથલાવી લેશું. 3 થી 4 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેને પાછા આ રીતના જ કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 3 થી 4 મિનિટ બાદ હજી આપણે તેને એકદમ બ્રાઉન થવા દેવાના છે. આપણે ફાસ્ટ ગેસ ઉપર કરીએ તો એકદમ બ્રાઉન ઝટપટ થઈ જાય છે, પણ તે કાચા રહી જાય છે અંદરથી. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ બ્રાઉન થઈ ગયા છે, ચડી પણ ગઈ હશે, દાળ ચડી ગઈ હશે. હવે આપણે આ રીતે બધા જ ભજીયાને આપણે કરી લઈશું તૈયાર. એકદમ સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો.